4 विषय पर्यावरण पार्ट 8 रिया पहुंची मामा ना घरे लेक्चर 1 तारीख असे 7/9/20 बराबर। अबे आपने मामा ना घरे पहुंची गया अमे स्टेशन थी बे रिक्शा करी मामा ना घरे पहुंचे। मने खूब ज ऊँगा आती होती ऊँगी गई। थोड़ी वार पछी मम्मीए मने उठाड़ी दीधी। मम्मी पप्पा नाही धोईने तैयार थई गया। હું અને હિમાક્ષ પણ નાઈને તૈયાર થઈ ગયા। પછી અમે બધા સાથે બેસીને ભોજન કર્યું। મામાએ કહ્યું બધા થોડી વાર આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું। મામાને ઘેર ગયા। મામાએ કહ્યું તમે બધા આરામ કરો પછી આપણે દમણ ફરવા જઈશું। ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા। મામાનું ઘર સ્ટેશનની નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા। મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા। તે મારા મામાના છોકરા હતા। કોણ હતું? મામાના છોકરા। મને હિમાક્ષને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા। અમે આપણે મામાને ઘરે જવાનું હતું તો આપણે રાજી રાજી થઈ ગયા। અમે એકબીજાને ભેટી પડ્યા, અમે એકબીજાને મળ્યા એટલે આનંદ થયો આપણને। બીચ પર ખૂબ ભીડ હતી। દરિયા કિનારે મોજ માણવા આવ્યા કેટલાક લોકો। હોડીમાં બેસીને અમે દમણ જવા માટે તૈયાર થયા મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું। અમે રિક્ષામાં બેસી બસ સ્ટેન્ડ પહોંચ્યા। ત્યાંથી અમે બસમાં બેસી દમણ જંપોર બીચે પહોંચ્યા। ક્યાં પહોંચ્યા? જંપોર બીચે। બીચ પર ખૂબ ભીડ હતી। લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા। કેટલાક લોકો હોડીમાં બેસી દરિયામાં ફરતા હતા। કોઈ ઘોડા પર, કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા। નાના નાના બાળકો દરિયા કિનારે રેતીમાં ઘર બનાવતા હતા। મને આ બધું જોઈને ખૂબ જ મજા આવી। હું, હિમાક્ષ, શ્રીલ અને આનવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા। આપણને રેતી જોઈએ તો આપણને પણ શું બનાવીએ છીએ? ઘર બનાવીએ। અમે રેતીમાં રમવાની ખૂબ મજા આવી, રેતીમાં રમતા હતા। એટલામાં મામા હોળીની ટિકિટ લઈ આવ્યા। મામા શેની ટિકિટ લઈ આવ્યા? હોળીમાં, હોળીમાં બેસવા માટે। અમે હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી। પહેલાં તો મને હોળીમાં બેસતા બીક લાગતી હતી। હું મમ્મીની પાસે બેસી ગઈ કારણ કે દરિયામાં બેસીએ પાણીનો અવાજ આવે ખડખડ, એટલે આપણને શું લાગી? બીક લાગી। હું મમ્મીની પાસે બેસી ગઈ। દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી। પછી અમે ઘોડે સવારી કરી, ઘોડા પર બેસીને આંટો મારી અને ઊંટ પર સવારી કરી। ત્યાર પછી અમે દરિયા કિનારે બેસીને શું કર્યો? નાસ્તો, આપણે બહાર જઈએ એટલે નાસ્તો તો જોઈએ। હવે સાંજ પડવા આવી। સુરત દરિયા કિનારે પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું। આકાશમાં રંગબેરંગી દેખાતું હતું। અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા। વાતાવરણ સરસ હતું એટલે અમે ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યું। અંધારું થઈ ગયું। અમે મામાને ઘેર પાછા આવ્યા, ત્યાં આવ્યા મામાના ઘરે। મારી આ લાંબી મુસાફરીનું રસપ્રદ અને યાદગાર બની ગઈ। આપણે સરસ મજાના મુસાફરી કરી હોય તો આપણે બધાને કહીએ, અમે અહીંયા ગયા હતા ફરવા, આવું કર્યું, ફર્યા, રમ્યા, નાસ્તો કર્યું, બધું જોયું, એવું આપણે મિત્રને કહીએ છીએ। મામાને ઘેર જવા રિયાના કુટુંબે રે રિક્ષા કરવી પડી હશે, વિચારોને લખો। મામા રિયાના કુટુંબને લેવા આવ્યા હતા। તેમની સાથે તેમના બે દીકરા પણ હતા। રિક્ષામાં 3 વ્યક્તિની જ મુસાફરી થાય, પણ મામા આવ્યા, મામાના 2 છોકરા આવ્યા, તમે, એટલે બધા ઘણા થઈ જાય એટલે આપણે એક રિક્ષામાં માવીએ નહીં, એટલે આપણે કેટલી રિક્ષા કરવી પડે? 2 રિક્ષા કરવી પડે। તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ જગ્યાએ? હા, હું વલસાડ નજીક તિથલ અને સૌરાષ્ટ્રના દીવના કિનારે અમે ફરવા ગયા હતા। દરિયા કિનારે રીએ સેના પર સવારી કરી હતી પહેલાં? ભાઈ, આપણે હમણાં આગળ જોયું કે પહેલાં સેના પર બેઠા, હોડીમાં ફર્યા અને પછી ઘોડે સવારી કરી। રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક લાગ્યા? રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા 13 કલાક અને 10 મિનિટ। હવે તમે કહો 13 કલાક એટલે? હવે રેલવે સ્ટેશન પર ઘડિયાળ હોય 24 કલાકની હોય, 24 કલાકની હોય એટલે આપણી જોડેથી 13 કલાક ને 10 મિનિટ, પણ 12 વાગ્યા પછી 1 વાગે એટલે કેટલા ગણાય? 13 ગણાય, એટલે આપણે કેટલા કરાય? 1 કલાક ને 10 મિનિટ લાગે એટલે 1 વાગ્યો કહેવાય। કયા કયા વાહનમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે તેના નામ લખો। રાઈડમાં બેસવું, ઘોડાગાડી, ઊંટ સવારી, ઘોડે સવારી, બાળકોની ટ્રેનમાં ટિકિટ લેવી પડે, આ બધી જગ્યાએ આપણે શું લેવું પડે? ટિકિટો લેવી પડે। ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે, તમે આવી જગ્યા વિશે વિચારી શકો છો? હા, દરેક જગ્યાએ અત્યારે ફરવા જઈએ એટલે પહેલાં શું લેવી પડે છે? ટિકિટ। દાખલા તરીકે મોઢેરાનું સૂર્ય મંદિર, સાયન્સ સિટી, રેલવે સ્ટેશન, કાંકરિયા તળાવ,
સાસણ ગીર, તાજમહલ, આગ્રા. દાખલા તરીકે આપણા ઘેર કોઈ મહેમાન આવ્યું હોય અને આપણે રેલવે સ્ટેશને મૂકવા હોય તો આપણે પણ પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે. અહીં આપણે ટિકિટની ચિત્રને જુઓ, નીચેની માહિતી ટિકિટમાંથી શોધી લખો. અહીંયા આપણે ટિકિટ આપેલી છે એના અનુસંધાનમાં આપણે જવાબ લખવાના છે. હવે અહીંયા ટ્રેન નંબર છે, તમે તમારે જોવાનું કે ટ્રેન નંબર ક્યાં આપેલો છે એના પર રાઉન્ડ. અહીંયા આપે છે ગાડી નંબર કેટલો છે, 9037. મુસાફરી ચાલુ કરવાની તારીખ જોવાની, તારીખ જોવાની, બધું ચેક કરતાં કરતાં આપણે અહીંયા લખવાનું છે કે 24/12/2006. ડબ્બા અને બેઠક નંબર A1, 21, A1, 22, 23, બરાબર. ભાડું કેટલું ભાડું છે, 2578 રૂપિયા ભાડું. અંતર કે કેટલા એનો, 643 કિલોમીટર ફરવાનું છે. કેટલી વ્યક્તિએ મુસાફરી કરી, 3 વ્યક્તિ. આ કેટલી વ્યક્તિની ટિકિટ છે, 3. આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે, આ ટિકિટ 2 પુરુષ અને 1 સ્ત્રીની છે, એટલે 3 જણની ભેગી ટિકિટ છે. બીજી કોઈ માહિતી તમે ટિકિટમાંથી શોધી શકો છો? હા, મુસાફરી શરૂ કર્યાનું સ્થળ આપણે ક્યાંથી બેઠા તે, તો કયું હતું, બાંદ્રા. મુસાફરી પૂરું કર્યા છેલ્લું સ્થળ કયું છે, રતલામ. ટિકિટ નંબર 6225091A. આ ટિકિટનો શું છે, નંબર. હવે રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે. આ ઉપરાંત સ્ટેશનો, ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે, કાપેલું અંતર તેની વિગત આપે છે. આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ. રિયાએ મુસાફરીએ કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલી છે, તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. આ બધું આપણને આપે છે અહીંયા, સમય સાથે કેટલા વાગે પહોંચશે, કેટલા કિલોમીટર છે, એના અનુસંધાનમાં આપણે બાજુના પ્રશ્નો લખવાના છે ચોપડીમાં જ. નીચેના સ્થળોએ ટ્રેનને પહોંચવાનો સમય લાગ્યો, કેટલો સમય લાગ્યો, ગાંધીધામથી 20 અને 55. હમણાં જ આપણે શીખી ગયા કે 20-55 એટલે કેટલા, આપણે કહ્યું કે 13 આવે, 2 પર 14 આવે, એટલે 20 ને 55 તમારે અહીંયા બાજુમાં જોઈને સમય લખવાનો. પછી અમદાવાદ, અમદાવાદથી 2 ને 35. સુરત 7 વાગે. કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનના નામ પર ગોળ કરો જેને રિયાની ડાયરીમાં લખે છે. ટ્રેન કયા સ્ટેશને ઉપડી હતી, કેટલા કલાકે, ટ્રેન ભુજ, ગાંધીધામ, સામખડીયા, અમદાવાદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, આ જગ્યાએ ઉપડી. ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું, ક્યાંથી, ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા કેટલા, ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા કેટલા કિલોમીટર છે, 45 કિલોમીટર અંતર કાપ્યું. મુસાફરીમાં કયા દિવસે ટ્રેન વાપી પહોંચી હતી, મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી, કયા દિવસે, બીજા દિવસે. ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાનાએ વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો, ફિયોના 3:45 વાગે ઉતરી, ત્યારબાદ દરિયાએ, ત્યારબાદ રિયાને વાપી પહોંચતા 4:40 મિનિટ લાગી. ફિયોના અને રિયાએ કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી, ફિયોના અને રિયાને ગાંધીધામથી નડિયાદ 347 કિલોમીટરની મુસાફરી સાથે કરી. રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરની મુસાફરી કરી, રિયાએ ટ્રેન દ્વારા 622 કિલોમીટરની મુસાફરી કરી. તમને ડાયરી લખવી ગમશે, તમે ક્યાંક ફરવા જાઓ તો આવી રીતે ડાયરી બનાવવાની અને ડાયરીમાં લખવાનું. હા, મને ડાયરી લખવી ગમશે, એનાથી ભૂતકાળના દિવસો આપણે યાદ, કોઈક દિવસ આપણે બેઠા હોઈએ તો આપણે એને વિચાર આવે, તો આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે આટલું ગયા હતા, ફર્યા હતા, સમજ્યા, તો આપણે યાદ રહે કે આપણે પણ કંઈક મુસાફરીઓ કરી છે. આ પાઠ પણ તમારો અહીંયા પૂરો થાય છે.